જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત બંધને પગલે વાપી અને વલસાડ એસટી ડેપોએ અનેક રૂટ રદ કર્યા. અન્ય શહેરમાંથી આવતી એક્સપ્રેસ બસો અટકાવાઈ. દમણ કોલેજમાં ગણેશ મહોત્સવ ઉજવવા મુદ્દે વિદ્યાર્થીઓની હડતાળ. અંતે કોલેજ પ્રશાસન ઝૂકતા વિદ્યાર્થીઓએ હડતાળ સમેટી. વાપીની પોસ્ટ ઓફિસમાં ત્રાટકેલા તસ્કરોએ 2,84,000ની રોકડ અને અગત્યના દસ્તાવેજો ભરેલી આખી તિજોરી ઉચકી ગયા. નાની ઉંમરે નૃત્ય સ્તરે નામના મેળવતી સેલવાસની દિવ્યાંગ સોનાલીના બનતરની જવાબદારી અગ્રણી ફતેસિંહ ચૌહાણે ઉપાડી. હવે સમાચાર વિસ્તારથી. ભારત બંધના એલાનને પગલે વલસાડ ડેપો દ્વારા 78 જેટલી બસોને રદ કરવામાં આવી, જ્યારે અન્ય ડેપોમાંથી આવતી 11 એક્સપ્રેસ બસ વલસાડ ડેપો ખાતે અટકાવી દેવામાં આવી, જેથી મુસાફરો અટવાયા. વલસાડ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના એલાનને પગલે સમગ્ર વલસાડ શહેરમાં મહદઅંશે બંધ જોવા મળ્યું હતું. જો કે હાઈવે ઉપર દોડતી અને ગુજરાત એસટીની બસોને કોઈ નુકસાન ન થાય તે માટે વલસાડ ડેપોમાં સવારે 10 વાગ્યા બાદથી ડેપોથી બહાર જતા રૂટોની 78 જેટલી બસોને રદ કરી દેવાઈ હતી, જ્યારે અન્ય ડેપોમાંથી આવતી એક્સપ્રેસ 11 જેટલી બસોને વલસાડ ડેપો ખાતે અટકાવી દેવામાં આવી હતી. ભારત બંધના એલાનને પગલે અનેક વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. તો કેટલાક સ્થળોએ હાઈવે ઉપર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કરનારા કોંગ્રેસી કાર્યકરોને લઈને એસટી બસોમાં તોડફોડ અને નુકસાન ન થાય તે માટે વલસાડ એસટી ડેપો દ્વારા સવારે 10 વાગ્યા બાદ ડેપોમાંથી દોડતી તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી, જ્યારે અન્ય શહેરમાંથી આવતી 11 જેટલી એક્સપ્રેસ બસોને વલસાડ ડેપો ખાતે જ અટકાવી દેવામાં આવી હતી. વલસાડ ડેપોમાંથી આસપાસના ગામોમાં જતી 78 જેટલી બસો રદ કરી દેવાતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. તો આ તકનો લાભ લઈને કેટલાક ખાનગી વાહન ચાલકોએ મુસાફરોને ભરી જઈ કમાણી કરી હતી. નોંધનીય છે કે વલસાડ શહેરમાં આવેલ કોલેજ અને સ્કૂલોમાં ધરમપુર કપરાડા જેવા વિસ્તારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓ બસો બંધ થવાને કારણે અટવાઈ પડ્યા હતા. જો કે 11 વાગ્યે DYSP ઝાલા એસટી ડેપો પર પહોંચીને ડેપો મેનેજર સાથે વાતચીત કર્યા બાદ બસ ફરીથી શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. દમણની ગવર્મેન્ટ કોલેજમાં ગણેશ મહોત્સવ ઉજવવા મુદ્દે વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ અંતે કોલેજ સંચાલકો દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવી. દમણ ગવર્મેન્ટ કોલેજમાં ગણેશ મહોત્સવ ઉજવવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. કોલેજ સંચાલક મંડળે વિદ્યાર્થીઓને 1.5 દિવસની ગણેશ સ્થાપના કરવા તેમજ આચાર્યએ ગણેશ સ્થાપના માટે બોયસ હોસ્ટેલની જગ્યા આપી હતી, જે મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજમાં 5 દિવસ ગણેશ સ્થાપના કરવાની તેમજ કોલેજ કેન્ટીનમાં ગણેશ સ્થાપના કરવાની માંગ કરી હતી. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આ હડતાળમાં જોડાયા હતા. અંતમાં કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં આવી છે અને વિદ્યાર્થીઓની માંગ સ્વીકારતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યહાં પે રસ્તે મેં ખડે રહેતે આપ બોલતે લેક્ચર મેં જાઓ. હમ લોગ 2 ઘંટે સે યહાં બેઠે આપ અભી આ રહે હો પૂછને કે જો. અરે તુમ લોગો કા કલ સે ચલ રહા હૈ મુજે માલૂમ હૈ. હા સર. ઠીક હૈ. તો ભી આપ અભી આ રહે હો. તુમ લોગો ને મેરે સે બાત કરી આગે. સર બાત આપ લોગો સે. આપ લોગો સે. ગણપતિ કી પરમિશન લેકે મેં આ રહે હો. મેં ગણપતિ ના દર્શન નહીં દેખા. ઓય ઉભરે હો. કે હમ લોગ બોલ બોલ જાકે યાર. હમને બહોત સે રિક્વેસ્ટ કી હમે બોલા ગર્લ્સ મે આયેગી તો ચલેગા. એસા થોડી હૈ સર. હમ સભી ગર્લ્સ દેખના ચાહતે હૈ કી પ્રિન્સિપલ સર હૈ કોન. મેરે મે ચાહતા હૈ. 3 સાલ હો ગયા કોલેજ મે. ગણપતિ ગણપતિ મુજે નહીં પૂછ રહા કોન હૈ. એસા થોડી બોલા જા સકે સર. કે મે સબકો રસ ટિકટ કર દઉંગા. કિસી કે કિસ મે ઇતની હિંમત હૈ કે સબકો રસ ટિકટ કર દે. એકદમ કી હા કે પ્રોબ્લમ આ રહા હૈ. બહોત કેન્ટીન મે ક્યા પ્રોબ્લમ આ રહા હૈ બોલો ના. દેખા આપ જાકે દેખો કૈસા ઉધર હૈ. ઓર સભી જબ ભી ગર્લ્સ લોગ ઉધર દેખને ગઈ થી તબ એસે હી બોયઝ લોગ ઘૂમ રહે હૈ. वहाँ पे वॉशरूम बाजू में है, इतना स्मेल आ रहा है सर, वहाँ पे कैसे मूर्ति की स्थापना कर सकते हैं? सर आरती का टाइम और वो दोनों सर मैच होता है, वो देव है कॉमन बात है सर. ये हॉस्टल में थोड़ी सर वही बोल रहे हैं. हम सुबह उठ के आरती के लिए बोला होगा कि रस्टी कट की एक साथ रस्टी कट सर कहाँ से होता है? प्रिंसिपल से बात करने के लिए कहाँ से अपॉइंटमेंट लेनी होती है? सर वी आर नॉट ब्लैक, वी आर स्टूडेंट. नहीं हर सिस्टर ने आज तक डायरेक्टली नो नो मेरे साथ बात करने के लिए कर सकते हैं. मेरे साथ बात करने के लिए चार जन को पूछ के आने का भाई. बुलाओ इधर, बुलाओ हर वक्त है.
ઘણા વર્ષોથી કોલેજમાં છે ને ગણપતિની અમે સ્થાપના કરીએ, પૂજા કરીએ, પણ આ વખતે ગણપતિને છેલ્લા બે દિવસ રહેલા છે ને આ લોકો પરમિશન નથી આપતા. છોકરાઓને કેટલા દિવસો દોડી રહ્યા છે, જે નવા પ્રિન્સિપલ સાહેબ છે તેમને મળવા જાય તો સાચો જવાબ આપતા નથી, પાછા મોકલાવી મૂકે સીધી રીતે વાત નથી કરતા. અને જે જગા ફાઇનલ કરી છે તે જગા છે બોયઝ હોસ્ટેલ, તેમાં છોકરીઓ તો અવાય નહીં. જ્યારે અમે મેડમ પાસે ફોન કરાવ્યો કે મેડમ સરને ફોન કરો પ્રિન્સિપલ સાહેબને કે છોકરી કેવી રીતે બોયઝ હોસ્ટેલમાં આવી શકે, તો પ્રિન્સિપલ સાહેબનો જવાબ હતો કે છોકરી લોકો નહીં આવે, તો ચોખ્ખો ભેદભાવ એ લોકો કરી રહ્યા છે. અમે કંઈ આંદોલન કંઈ નથી, આ અમારો ખાલી એક શાંતિપૂર્ણ વિરોધ છે. બે દિવસ બાકી છે, અમને એવું છે ગણપતિની પરમિશન કેન્ટીન જે અમારી છે તેમાં મળી જાય અને શાંતિપૂર્ણ બધું થઈ જાય. એ ગણપતિનો ચાલ્યા કરતો છે વિરોધ, એના માટે જે પ્રિન્સિપલ અમને પરમિશન આપતા નથી, અને કમિટીવાળા જે નવા આવી ગયા છે હમણાં, તે જૂના કમિટીવાળાને લોકો કાઢીને આ નવા કમિટીવાળાને સમાવેશ કર્યો છે એનો, તો નવા કમિટીનો કંઈ ખબર જ નથી શું ચાલતું છે કોલેજમાં. કેટલા વર્ષોથી આપણે ગણપતિ સ્થાપના કરીએ છીએ, 5 દિવસની ગણપતિ હોય છે, છતાં પણ આજે પ્રિન્સિપલ નવા આવીને એ કહે છે કે અમે 1.5 દિવસની ગણપતિને પરમિશન આપીએ બોયઝ હોસ્ટેલમાં આપવા માગે છે, અને જે છોકરી લોકો ત્યાં આવી નહીં શકતા. છોકરી લોકોએ પણ કીધું તો સીધો પ્રિન્સિપલ ના જ પડે કે છોકરીઓનું કામ નથી, એનો મત હું છે કે છોકરી લોકો આવી જ નહીં શકે ગણપતિમાં. કામ તો બધા જ કરે છે ને, છોકરા છોકરી એક સમાન હોય છે, તો પછી એના માટે ના પડે પ્રિન્સિપલ. એટલે પ્રિન્સિપલને બોલાવવામાં અહીંયા પ્રિન્સિપલ આવતો પણ નથી ફોન કરવા માટે, ત્યાં ફોન પણ નથી પાડતો અમારો. 10 ફોન કર્યા અમે, ત્યાં જઈએ તો ત્યાંથી અમને પાછા રિટર્ન મોકલી આપે, અને દાદાગીરી જ કરે છે ખાલી, બીજું કાંઈ કરતા નથી. સીધી રીતે વાત નહીં કરતા કે સ્ટુડન્ટ કેવી રીતે વાત કરવી એ પણ એનો એ નથી સારી રીતે વાત કરતા. હંમેશા લોકો અમને ના જ પાડે છે કે તમારે એ કાર્ય તમારે કરો તો કરો, તો ના પાડ્યો ઘરને. આવા નિર્ણય કેમ એ લોકોને? તમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે ત્યારે અમારે આવું શાંતિથી આંદોલન ચાલતું જ રહેશે. આજે પ્રિન્સિપલ સર અમને ના પાડી છે કે છોકરી લોકો નહીં જઈ શકે બોયઝ હોસ્ટેલમાં, પણ બધી તૈયારી છોકરા છોકરી મળીને કરે છે, તો શા માટે અમે નહીં જઈ શકીએ? અમે એના માટે ના પાડી, કેન્ટીનની માંગ એના માટે કરી કે ત્યાં બોયઝ હોસ્ટેલમાં છોકરાઓ ગમે તે રીતે ફરે છે. હવે સવારે લોકો જલ્દી ઉઠીને તો તૈયાર નથી થઈ જવાના, આરતીની તૈયારી કરવા માટે છોકરીઓ જ જવાની ને ત્યાં બાજુમાં વોશરૂમ પણ છે, તો ત્યાં તો આવા સ્થળે તો ગણપતિની સ્થાપના નહીં જ કરાય ને. પ્રિન્સિપલ સર અહીંયા આવે, અમારી સાથે વાત કરે, અમને કેન્ટીનની માંગ પૂરી કરે, ત્યાં જ અમે અહીંથી હટશું. વાપી જીએડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ચોરોએ હાથ સાફ કર્યો. ચોરો દિવાલ તોડી આખીને આખી તિજોરી ઉચકી ગયા. વાપી જીએડીસીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ગઈકાલે રાતના ચોર આવ્યા હતા. જીઓએ પહેલા આગળના દરવાજાનો તાળો તોડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી તે ખુલ્યો ન હતો. ત્યારબાદ ચોરો દ્વારા પાછળના ભાગમાં આવેલ દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ટ્રેઝરરી ઓફિસના દરવાજાનો તાળો તોડી અંદર ઘૂસીને ઓફિસમાં મૂકેલ તિજોરી જે દિવાલના અંદર હતી, ચોરોએ દિવાલ તોડીને આખી આખી તિજોરી ઉચકી લઈ ગયા હતા. આ તિજોરીમાં 2,84,000 રોકડ તથા અન્ય જરૂરી દસ્તાવેજો હતા એવું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના જોતા એવું વર્તાઈ રહ્યું છે કે ચોર લગભગ 5 થી 6 જણ હોઈ શકે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. આગળની તપાસ વાપી ઉદ્યોગનગર પોલીસ કરી રહી છે. અંદર જાવતા અંદર તિજોરી દિવાલમાં ચણેલી હતી, કે બધા સળિયાથી આજુબાજુની દિવાલ તોડીને લઈ ગયા હતા કે તિજોરી ઉચકી રહી હતી. લગભગ 1.5 કલાક નહીં, તિજોરી તે કબાટ તોડ્યા છે, પણ તેમાં તો બધા ઓફિસના કામદારો બગડેલા છે. લગભગ હું આવી હું ગયા વર્ષે આવી છું, ત્યારથી નથી થયા, અત્યારે બંધ છે. એ સરને અમે ઉપર જાણ કરી ખબર ના પડે, હું જ છેલ્લા 1 વર્ષથી છું એના, ત્યારથી તો નથી ચાલતા. એમ તો અમારી લિમિટ તો બહુ ઓછી છે, 6,000 થી 10,000 છે મિનિમમ નથી, પણ ચોર પેલો સેકન્ડ હતો એટલે ત્યારની કેસ ઘણી હતી. અમારી બેંકમાં મૂકવા જવાય નહીં, બેંકો બંધ હોય છે એટલે ઘણી કેસ છે. લગભગ 1.5 લાખ પોલીસ તો છે, હવે કેસને સ્ટેમ્પને ઘણું હોય છે, અમારે ડોક્યુમેન્ટ્સ હોય છે, સિક્યુરિટી હોય તો થોડું પડે સર, કારણ કે એકદમ એકાંતમાં છે. અમારે તો 8 થી 8 વર્ષ પર એક માણસને ધોળે દાડે મારી નાખ્યું હતું, બેંકમાં કેસ ભરવા જતા હતા એમને મારી નાખેલો, ગોળીબાર થયેલો. દાદરા નગર હવેલી સિલવાસામાં ભારત બંધની કોઈ પણ અસર જોવા ન મળી. કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સંપ્રદેશ સિલવાસા દાદરા નગર હવેલીમાં ભારત બંધની કોઈ અસર નહીં. કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને લઈ ભારત બંધનું એલાન કર્યું છે, જેને ધ્યાનમાં લઈ દાદરા નગર હવેલી સિલવાસા પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ટીપી ચૌહાણ દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડી તમામ નાના મોટા વ્યાપારીઓને ભારત બંધના સમર્થનમાં પોતાની દુકાન બંધ કરવા આહવાન કર્યું હતું. આ ભારત બંધના સમર્થનમાં સેલ્વસના વેપારીઓ દ્વારા કિલવણી નાકા માર્કેટ, સબ્જી માર્કેટ,
પાલિકા બજાર સહિત પૂરા દાદરા નગર હવેલી પ્રદેશના વેપારીઓએ દુકાન ખોલી ભરતબંધના વિરોધથી દૂર રહેતા નજરે પડ્યા. તેમજ પેટ્રોલ પંપ, ટ્રક સહિત માલસામાન વાહન રોજિંદા જીવન મુજબ ચાલતા વ્યસ્ત જોવા મળ્યા. દાદરા નગર હવેલી પોલીસ અધ્યક્ષ શરદકુમાર દરાળેના દિશાનિર્દેશનમાં ભરતબંધના એલાન પર દાદરા નગર હવેલી પ્રદેશ પોલીસ શહેરના રસ્તાઓ પર જોવા મળી. કોંગ્રેસ પાર્ટીના ડોક્ટર ટીપી ચૌહાણ અને કોંગ્રેસના ટ્રેઝરર સુરેશ કોટિયાન, જીગીસા પટેલ અને યોગિતા પટેલ, કાઉન્સિલર સુમન પટેલ, દીપક પ્રધાન સહિત કલેક્ટર ગોપીનાથ કનનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. रिक्वेस्ट किया है कि भाई दिन प्रतिदिन जो बढ़ रहा है पेट्रोल डीजल का भाव, इससे हमारे जैसे ट्राइबल एरिया में जो आदमी दुधनी मांडोली खानमेल से आ रहे हैं, उसका सडनली भाव रिक्शा वाले ने, बस वाले ने सबने बढ़ा दिया है. तो हमने कलेक्टर साहब को रिक्वेस्ट किया है कि आपकी जैसे ऑथोरिटी है, जैसे राजस्थान में उन लोगों ने 2% से 5% कम किए थे, तो यहाँ का एडमिनिस्ट्रेशन को भी यहाँ से रेट में थोड़ा परसेंटेज कम करके यहाँ के जो गरीब पब्लिक है, समाज के जो पिछड़े हुए लोग हैं, उनको थोड़ी सी राहत मिल जानी चाहिए. और जो ये भाव बढ़ रहा है दिन से डेली, उसके ऊपर हमारी ये दादरा नगर की प्रजा की जो मांग है वो सेंटर तक पहुंचा. ऐसे हम देख रहे हैं सुबह से न्यूज़ चैनलों में कि पूरे भारत देश में इसका मिला जुला असर है. लेकिन जहां तक हम दादरा नगर हवेली की बातें करें तो दादरा नगर हवेली में बंद का बिल्कुल कोई असर नहीं है. सारी दुकानें जैसे नॉर्मल फंक्शन करती थी वैसे ही कर रही है. इसका दादरा नगर हवेली में कोई असर अब तक नज़र नहीं आ रहा है. देखिए कहीं भी देखिए आप, विरोध पक्ष बहुत ज़रूरी होता है. विरोध पक्ष जितनी जिम्मेदारी सत्ता पक्ष की होती है उतनी जिम्मेदारी विरोध पक्ष की भी होती है. और ये जो मुद्दा है वो जनता के रिलेटेड का मुद्दा था. अगर मैं पर्सनल अपना व्यू दूँ तो आज जिस हिसाब से पेट्रोल डीजल के दाम है, लोगों को परेशानी हो रही है, तो उसका विरोध करना चाहिए था. लेकिन शायद कांग्रेस पार्टी ने इसे ज़रूरी नहीं समझा, जनता के बीच में नहीं गई, इसलिए जनता ने भी उन्हें किसी तरीके का सहयोग नहीं दिया. દીવમાં કોંગ્રેસ કમિટી દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતો આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું. ભારત દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભારતની જનતા ખૂબ જ હેરાન અને દુઃખી છે. ડીઝલનો વપરાશ દેશની આમ જનતા અને માછીમારો વધુ વપરાશ કરે છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થવાથી મોંઘવારી કાબૂમાં નથી અને ડીઝલ પેટ્રોલને GST માં સામેલ કરવામાં આવે તેવી માંગ કલેક્ટર હેમંતકુમાર સમક્ષ આવેદનપત્રમાં કરવામાં આવી. આ આવેદનપત્ર આપવામાં દીવ દમણ પ્રદેશ ઉપપ્રમુખ નરસિંહ ચારણિયા, દીવ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ રામા બમણિયા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં દીવમાં કોઈ અસર પડેલ નથી, ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા. બોલ જો 10 સ્કૂલ છે.
अनुसंधान अमे दीव नानो प्रदेश होय टूरिस्ट पॉइंट होय मच्छीमारो होय एने रोजगार धंधा नाना होय एने ध्यान में राखीने अमे एक अपील जाहिर करी थी जाहिर जनता ने कि भाई देशनी सरकार में दिन प्रतिदिन डीजलना भाव मूंघवारी बेरोजगारी महिला सुरक्षा ये तद्दन निष्फर गई से भाजप सरकार तो एना समर्थन में आज भारत बंद ने दरेक पब्लिक दरेक फिशरमेन संस्थाओं दरेक आम जनता युवाओं अने चेम्बर ऑफ कॉमर्स ने अमे अपील करेली कि आप समर्थन भारत बंद ने आपे जेथी करीने आवनारा दिवसों में भाजप सरकार ऊपर एवो पब्लिक नो प्रेशर आवे कि जेथी करीने भाव में घटाड़ो थाय अने मोंघवारी में राहत थाय पण करूँ छूं कि आ मुद्दों कांग्रेस पार्टी नो नथी पब्लिक नो मुद्दों छे ए पब्लिक ना मुद्दा लईने कांग्रेस पार्टी आवी छे आजे लोको प्रशासन सामे अवाज उठावा माटे पण तैयार नथी परेशान होवा छतां लोको बहार निकळवा माटे तैयार नथी पब्लिक डरेली छे जे इमरजन्सी जेवुं लागी रह्युं छे એટલા માટે હું જાહેર જનતાને અપીલ પણ કરું છું કે આવનારા દિવસોમાં જો આપણી સુરક્ષા માટે કોઈ આપણે જ આગળ ન આવીએ તો આપણી સુરક્ષા દમણ દીવની પણ ખતરામાં છે અને જેથી કરીને આમ જનતાને બહુ નુકસાન જાય. આજે મારે સવારમાં વહેલા 5:30 થી 12 વાગ્યા સુધીની 54 ટ્રીપ અને કિલોમીટર 4,231 ને આવકમાં જો 80-90 હજાર નું એમ ખોટ જેવું ભોગવવું પડ્યું છે. સર એ છે આવકમાં 80-90 હજાર જેવું નુકસાન થયેલું હશે. અત્યારે ચાલુ કરી દીધું છે કે તો ઉપરથી બી આવી ગયું કે જે અત્યારે કઈ પ્રોબ્લેમ નથી એટલે ચાલુ કરી દે. પોલીસ સ્ટેશનમાં બી વાત કરી લીધી કે પોલીસ વાળા બી કીધું અત્યારે પ્રોબ્લેમ નથી બેન એટલે ચાલુ કરી દે એટલે રાબેતા મુજબ ચાલુ કર્યું છે ઓફિસ. વાપી ચણત ગામમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા સોનલ પાટીલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પરિવારમાં શોકની લાગણી ફેલાઈ. વાપી નજીક આવેલ ચણોદ ગામમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ પાટીલની પત્ની સોનલ પાટીલે આજ રોજ સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આપઘાતની ઘટના અંગે મળતી વિગતો મુજબ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા સોનલ પાટીલ નામની પરિણીતાએ પંખાના હુક સાથે રસ્સી બાંધી તેમજ પોતાના મોઢા પર પટ્ટી બાંધી આપઘાત કરી લીધો હતો. આપઘાતની આ ઘટના બાદ ડુંગરા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા ડુંગરા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા સરકારી દવાખાનામાં મોકલી મહિલાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વધતા જતા પેટ્રોલના ભાવ અને અમેરિકન ડોલરના ભાવ સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહી છે. ત્યારે વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસે આજે બંધનું આહ્વાન કર્યું. ભારત બંધની વાતને ધ્યાનમાં લઈને કોંગ્રેસે પક્ષના કાર્યકરોને કોઈ પણ હિંસક પ્રદર્શનમાં ભાગ ન લેવાની અપીલ કરી નથી. જેમાં વલસાડ જિલ્લાના વાપી કોંગ્રેસ દ્વારા વાપીની મુખ્ય બજારોમાં કોંગ્રેસે કાર્યકર્તા દ્વારા હાથમાં ગુલાબનું ફૂલ લઈને વેપારીને આપી અપીલ કરી હતી અને બંધમાં સમર્થન આપવા આહ્વાન કરાયું હતું અને જણાવ્યું હતું કે અમે મહાત્મા ગાંધીની પાર્ટીના છીએ અને કોઈ પણ હિંસામાં અમારે જોડાવું નથી. વાપી તેમજ વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર જેવા વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કપરાડાના MLA જીતુ ચૌધરી દ્વારા પોતાના કાર્યકર્તાની સાથે રેલી કાઢી હતી. અંદર
વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા વલસાડમાં ભારત બંધના એલાનને લઈ બંધ પાડવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં દુકાનો બંધ કરાવતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી જબરજસ્તી દુકાનો બંધ કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વધારા અને પેટ્રોલના વધેલા ભાવોને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા પણ વલસાડ શહેર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ સ્વયં પોતાની દુકાનો બંધ રાખી હતી તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ ફરીને દુકાનો બંધ કરાવતા પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસી કાર્યકરોની અટક કરી હતી. જોકે આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપીના બનાવો પણ બન્યા હતા. વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધના એલાનને લઈને કોંગ્રેસ કાર્યાલયથી એક રેલી સ્વરૂપે નીકળી બજારના વિવિધ વિસ્તારોમાં ફરી અનેક ખુલ્લી દુકાનોને બંધ કરાવવામાં આવી હતી, તો કેટલાક દુકાનદારોને દુકાનો બંધ રાખવાની પણ અરજી કરી હતી, જેને લઈ કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી હતી તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ પહોંચી જે દુકાનદારોને બંધ કરવાની ફરજ પાડવામાં આવતા પોલીસે વચ્ચે પડી 10-15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ કેટલીક દુકાનો બંધ કરાવવા બાબતે દુકાનદારો અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે રકઝક થતાં પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસના 10-12 જેટલા કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો. જો કે વલસાડ શહેરના ટાવર રોડ, એમજી રોડ, તિથલ રોડ જેવા અનેક વિસ્તારમાં આવેલ અનેક દુકાનો એકાદો કલાકને બાદ કરતા બંધ જોવા મળી હતી. શાકભાજી માર્કેટ વિસ્તારમાં પોલીસે અટકાયત કરેલા કાર્યકરોમાં ભાર્ગવ દવે, રોનક શાહ, જયશ્રીબેન પટેલ, અલ્કેશ દેસાઈ, રાહિલ શેખ સહિત અન્ય 9 લોકોની વલસાડ પોલીસે અટકાયત કરી હતી. આજે ભારત બંધના એલાનને લઈ વલસાડ અને વાપી એસટી બસ ડેપોમાં તમામ રૂટો સ્થગિત કરવામાં આવ્યા, જેથી બસોમાં મુસાફરી કરતા યાત્રીઓને મુશ્કેલી પડી. કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારત બંધની અસર એસટી ડેપોથી મુસાફરી કરતા તમામ રૂટના યાત્રીઓને વેઠવી પડી હતી. બંધના આક્રમકતાને લઈ ડેપો સંચાલક દ્વારા તમામ બસોમાં કંઈક અપ્રિય બનાવ ન થાય તેના સાવચેતી માટે જે બસો સવારે દાંડી અને મરોલી તથા શિરડી માટે નીકળેલ હતી એ બસોને રોકી નજીકના બસ ડેપો અને પોલીસ ચોકીઓમાં સલામતના રૂપે ઊભી કરી દેવાઈ હતી. ભારત બંધના ઉગ્રતાને લઈ અત્યારે તો વાપી અને વલસાડ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીઓ પડી હતી. ભારત બંધના અસરરૂપે વલસાડ અને વાપી એસટી ડેપોના તમામ રૂટો હાલ સ્થગિત કરવામાં આવ્યા હતા. વલસાડ એસટી વિભાગની અંદર 6 ડેપોની અંદર વિભાગીય નિયામકશ્રીની આપત્તિ સૂચના અનુસાર નજીકના પોલીસ સ્ટેશનમાં બસો મૂકવામાં આવેલ છે. જ્યારે નજીકનો ડેપો હોય કે કંટ્રોલ પોઈન્ટ હોય ત્યાં પણ સમય સૂચકતા રાખીને બસો ત્યાં ઊભી રાખી દેવામાં આવી છે. વાપી ડેપોની વાત કરું તો વાપી ડેપોની અંદર સેલ્વર્સ ખાતે અમારી 4 બસો ઊભી રાખવામાં આવી છે. મરીન પોલીસ સ્ટેશન નાગોલ ખાતે પણ અમારી 10 જેટલી બસો ત્યાં નાઇટમાંથી બોલાવીને ત્યાં સમય સૂચકતા રાખીને સંરક્ષણની રીતે મૂકી દેવામાં આવી છે. ઉમરગામમાં પણ 1 બસ અમારી સમય સૂચકતા રાખીને પોલીસ સ્ટેશનમાં મૂકેલ છે. જ્યારે બાકીની બસો જે નજીકના ગામડા વાપી ડેપોને લાગતા હોય તો વાપી ડેપોમાં રાતોરાત બોલાવી દીધેલ છે. આમ કાયદાકીય રીતે અમે સંરક્ષણની રીતે એસટી બસને નુકસાન ન થાય એની તકેદારી રૂપે આજે અમે તમામ પૂરતો બંદોબસ્ત પોલીસ તરફથી પણ મળી રહેલો છે. પરંતુ કપરાડા તાલુકાની અંદર વધારે પડતું ટાયરો સળગાવવાના બનાવો બનેલ છે અને રસ્તો જામ કરી દેતા અમારી નાસિક શિરડીની બસો પણ સમય સૂચક
સૂચકતા રાખીને કપરાડા પોલીસ સ્ટેશનમાં અમે રાખેલ છે. જ્યારે નાના ગુંડામાં અમારી 3 જેટલી નાઇટ બસો રહે છે એમાં સમય સૂચકતા રાખીને નાના ગુંડા પોલીસ સ્ટેશનમાં અમે એ ગાડીઓ મૂકી દીધી છે. આમ જાનમાલનું નુકસાન ન થાય એની તકેદારીના પગલાં રૂપિયા અમે આપ્યા. 537 જેટલી ટ્રીપો છે હાલની તારીખમાં, અમારે લગભગ 110 જેટલી ટ્રીપો હાલમાં રદ થઈ. સમય સુધતા રાખીને પોલીસના પ્રોટેક્શનની અંદર જ અમે હાલમાં તો છે, પરંતુ વાપી ડેપોની અંદર અગ્નિશામક જે સામગ્રી છે એ અમારી પાસે બી પૂરતા પ્રમાણમાં છે અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ફાળવેલો છે. વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધના એલાનને લઈ વલસાડમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી, તેમજ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી, જે રેલી કરમબીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને દુકાનોને બંધ કરાવી હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલના વધેલા ભાવોને લઈને સોમવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેના સમર્થનમાં વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા વલસાડ શહેરમાં બંધ પાડવામાં આવ્યો હતો અને સાથે કરમબેલા શહેરમાં પણ ઉમરગામ તાલુકાના યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ દિનેશભાઈ પટેલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક દુકાન માલિકોએ, આ સાથે જ કેટલાક લોકોએ સ્વયં પોતાની દુકાનો બંધ રાખી હતી, તો કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોએ ફરીને દુકાનો બંધ કરાવી હતી. વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને લઈને સોમવારના રોજ ઉમરગામ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ દિનેશભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં કરમબેલા શહેરના બજારના વિવિધ વિસ્તારોમાં ફરીને અનેક ખુલ્લી દુકાનોને પ્રેમથી બંધ કરાવવામાં આવી હતી, તો અમુક દુકાનદારોને દુકાનો બંધ રાખવાની પણ અરજી કરી હતી. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોએ પહોંચી જઈ દુકાનદારોને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યારે વલસાડ શહેરના કરમબેલા બજાર અને એવા અનેક વિસ્તારોમાં આવેલ દુકાનો એકાદો કલાક બંધ કરતા જાહેરમાં બંધ જોવા મળ્યું હતું. ભારત બંધના એલાનથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા ભરાયેલા પ્રમુખ શ્રી માનનીય શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા ગામડે ગામડે અને ગલી ગલીઓમાં જે ભારત બંધનો પ્રતિસાદ મળી રહ્યો છે, એમના સાથ સહકાર અને ખૂબ જ સરસ કામગીરીથી આજે ગામડાઓમાં કે ગલીઓમાં કે સિટીઓમાં પણ ભારતને બંધ કરી રહ્યા છે અને પ્રજા પણ એમની મરખી ઉભેલા છે અને પ્રજામાં પણ ખૂબ અસંતોષ છે કે આજે ભારતમાં પેટ્રોલ લીધે અને ભોગવારી જે ખેડૂતોને તમામ ભોગવારીથી ત્રાસ છે એ પ્રજાની પડખે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માન્ય દિનેશભાઈ પટેલની પડખે છે અને સ્વયં પણ આ પ્રજા પણ જાગૃત થાય અને આ સંદેશો ગામડે ગામડે ગલી ગલીઓમાં પસરે અને પ્રજા જાગૃત થાય અને આ ભાજપને દૂર કરવા માટે પ્રજાને પણ હું હાકલ કરું છું. આજે તમામ દુકાનદારોને સાથે રાખી વાત કરી અને એ લોકો પણ આપણે સંમત થયા છે અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી અમ સૌ સાથે મળીને આ કામ કરી રહ્યા છે, ત્યારે અમને તમામ દુકાનદારોમાં ખૂબ જોવા મળી રહ્યું છે. અને મિત્રો, આપ જાણો જ છો કે આજે આપણા દેશમાં મોંઘવારી ખૂબ હદ પર જઈ રહી છે, તેમાં આપણે પેટ્રોલ ડીઝલના ભાવ તમે જુઓ સૌથી મોટી વસ્તુ છે. પેટ્રોલ ડીઝલના ભાવ આજે તમે 82 રૂપીસ પર પેટ્રોલ અને 79 રૂપીસ પર ડીઝલ, આ કોઈ નાની વાત નથી મિત્રો. જ્યારે 2014ની વાત કરીએ ત્યારે મોદી સરકારે જે એને મોટી મોટી વાતો કરેલી હતી કે અમે આમ કરશું તેમ કરશું આટલી મોંઘવારી ઓછી કરશું, કંઈ થયું નથી. આ માત્ર અને માત્ર બોર્ડ વચ્ચે સરકાર છે. હવે મિત્રો, આપ સૌએ મને જાગવા તૈયારી કરો અને આવનારા 2019ના ઇલેક્શનમાં હું આશા રાખું છું કે આપણા અહીંથી જે પણ એમપી ટિકિટ મળે અને એ પણ ચૂંટાય અને આપણા દેશમાં આજે કોંગ્રેસ સરકાર બનશે એવી હું આશા રાખું છું. અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી અને ઉમરામ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિનો હું અને પ્રમુખ તરીકે આપ સૌને ખૂબ ખૂબ અંગના આપવા માંગુ છું કે આપ સૌએ સાથે મળીને અમને સાથસહકાર આપ્યો છે અને આપ સૌ જાણો છો શું સાચું છે અને શું ખોટું છે, તે બદલ હું આપ સૌનો અને અમારા મિત્રો વતી આપ સૌનો આભારી છું. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ એમઆરપી પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ,
20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર. 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપર માર્કેટની SMS સેવા. ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. નેતૃત્વ હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત RN એકેડમી શાળા ખાતે શિક્ષકો માટેની તાલીમનું સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેન્ટ ફ્રાન્સિસ શાળા ખાતે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે વિશેષ રીતે હોસલો કી ઉડાન વિષય પર વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. તાલીમના મુખ્ય વક્તા તરીકે RN એકેડમી શાળા ખાતે જેસી ડૉક્ટર અંકિતા ભટ્ટ તથા જેસી ડૉક્ટર પરીત ભટ્ટ અને સેન્ટ ફ્રાન્સિસ ખાતે જેસી વિનીત ઓઝા દ્વારા જવાબદારી સંભાળવામાં આવી હતી. આ ઉપરાંત સાત સુરવલીના થીમ ઉપર આખા અઠવાડિયામાં JCI વાપી કોઈ ને કોઈ કાર્યક્રમનું આયોજન કરનાર છે. સમગ્ર સપ્તાહની ઉજવણી JC ડૉક્ટર પરીત ભટ્ટ તથા JC સુનિલ ચૌહાણ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. દર દિવસના પ્રોજેક્ટ ચેરમેન તેઓને નિમવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ચેરમેન JC કાર્તિક કામદાર તથા JC દીપ્તિ કામદાર દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવાયો. આ પ્રસંગે JCI વાપીના ભૂતપૂર્વ પ્રમુખો અને સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. JCI ઇન્ડિયા 9મી સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર JCI સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે. જે અંતર્ગત JCI વાપીમાં આ 9મી સપ્ટેમ્બર થી 15મી સપ્ટેમ્બર થી આખું અઠવાડિયું JCI સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે. અંતર્ગત અમે લોકો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, સમાજના લક્ષી બનવાના પ્રયત્ન કરીએ છીએ. એ અંતર્ગત આજે રીચ આઉટ ધ ટીચ આજે સેકન્ડ દિવસ છે, જેની અંદર અમે લોકોએ સૌ પ્રથમ સવારે NR એકેડમી સ્કૂલના જે શિક્ષકો છે એ લોકોને મસલા માટેના અમે સેશન કન્ડક્ટ કરાવ્યું, જેમના જે ફેકલ્ટી JC ડૉક્ટર અંકિતા ભટ્ટ અને JC ડૉક્ટર પરીત ભટ્ટે સુંદર માર્ગદર્શન આપ્યું. આજે બીજી ટ્રેનિંગ પ્રોગ્રામ હોસલો કી ઉડાન, જેમના ફેકલ્ટી JC વિનીત ઓઝા અમારી સાથે અત્યારે હાજર છે અને આવો એક ટ્રેનિંગ પ્રોગ્રામ ઘણા બધા લોકો લઈને આવી રહ્યા છે. અને આજનો ડે કોઓર્ડિનેટર JC કાર્તિક કામદારે સુંદર આયોજન કર્યું છે અને સમગ્ર અઠવાડિયાનું જે આયોજનમાં JC ડૉક્ટર પરીત ભટ્ટ અને JC સુનિલ ચૌહાણે સમગ્ર મહેનત કરી છે અને એમની મહેનત સમગ્ર વાપીના સભ્યો બિરદાવી રહ્યા છે. આજે જે સેન્ટ ફ્રાન્સિસની અંદર જે સેશન ચાલી રહ્યું છે એ હોસલો કે ઉડાનના વિષય ઉપર અમે લોકો ટ્રેનિંગ સેશન લઈને આવી રહ્યા છે. બાળકોમાં રહેલી આંતરિક સ્કિલ્સને ડેવલપ કરવા માટે, એ લોકોમાં રહેલી જે કંઈક અંશે જે ડર ઊભો હોય કે એક્ઝામ ફિયર હોય કે એને બહાર કાઢીને
છોકરાઓનું રિઝલ્ટ સારું આવે એ પર્પઝથી કે અમે લોકોએ આ એક મોટિવેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે, જેનાથી બાળકોમાં આંતરિક ગુણોનો વિકાસ થાય અને એનું રિઝલ્ટની સાથે સાથે એનું ભવિષ્ય પણ સુધરે, એ અમારો જેસીએફ આપીના પ્રયત્ન રહ્યો છે. પારડી ખાતે લેવા પટેલ પંચની વાડીમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 બ્લડની બોટલો એકત્ર થઈ. પારડી શહેરમાં આવેલ લેવા પટેલ પંચની વાડીમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સહયોગથી લેવા પટેલ પંચ દ્વારા સદગત પામેલ સ્વર્ગસ્થ કાંતિલાલ, સ્વર્ગસ્થ રાજુભાઈ, સ્વર્ગસ્થ કનૈયાભાઈ, સ્વર્ગસ્થ અશોકભાઈના સ્મરણાર્થે સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જ્યાં સમાજના અગ્રણીઓ, યુવક, યુવતીઓ અને દાતાઓએ ઉપસ્થિત રહી સૌ પ્રથમ સદગતો માટે મૌન પાડી શિબિરની શરૂઆત કરી હતી. સદગતોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વૈચ્છિક રીતે સમાજના પુરુષો અને સ્ત્રીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જે થકી આ શિબિરમાં કુલ 42 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સમાજની આ પહેલ થકી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળતા માનવ આરોગ્ય સેવા કેન્દ્રના અશોક કૃષ્ણાની, સંજય બારિયા તેમજ સ્ટાફે તેમના કાર્યને બિરદાવી આભાર માન્યો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ રાજુભાઈ, પારડી પંચના પ્રમુખ રણજીતભાઈ, ડૉક્ટર લતેશભાઈ, પંકજભાઈ સાથે યુવકોએ ભારે જહેમત ઉઠાવી તેને સફળ બનાવ્યો હતો. આ સમાજ દ્વારા વર્ષમાં 2 વાર રક્તદાન શિબિરનું આયોજન કરીને સેવાકીય કાર્યો કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી લેવા પટેલ સરકારથી આયોજન કર્યું. આ સમાજે પ્રથમ વખત આ રીતના આયોજન કર્યું છે કે બદલ અમારી સંસ્થાનો આભાર માને છે અને દર વર્ષે આ રીતે અમને સહકાર આપશે. લેવા પટેલ પારડી દ્વારા અમારો પ્રથમ પ્રયત્ન છે બ્લડ ડોનેશન કેન્દ્રનો, અને એમાં ઉત્સાહભેર જીન્સ તેમજ લીડર્સમાં સારો એવો સહકાર આપ્યો છે અને બ્લડ ડોનેશન પારડી લેવા પટેલ પંચ દ્વારા એક શ્રી કાંતિભાઈ, અશોકભાઈ, કનૈયાભાઈ અને રાજુભાઈના સ્મરણાર્થે આ બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું. એવી રીતે કે એક આ એક પ્રથમ અભિગમ છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેના લોકોના સ્મરણાર્થે આ સેવાનું કાર્ય કરવામાં આવ્યું. લગભગ 51 બોટલનું લક્ષ્યાંક હતું અને 41 બોટલ થઈ ગઈ છે. હજુ પણ રક્તદાતાઓનો આવી રહ્યા છે અને લગભગ આ કાર્ય, આ જે અમારો જે અભિગમ છે, જે ટાર્ગેટ છે તે જરૂરથી પૂરું થશે એવું અમને. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કોળી સમાજના હોલ ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ કોળી સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તિથલ રોડ પર આવેલ કોળી સમાજના હોલમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના પ્રધાન કુંવરજી બાવળિયાનો સન્માન સમારોહ તેમજ સમાજના તેજસ્વી તારલાઓ માટે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આર્થિક નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોળી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજ કોઈને કોઈ અધિકારથી વંચિત થઈ જાય છે. સમાજને શિક્ષણ ખૂબ જરૂરી છે. પક્ષા પક્ષીથી પર રહી સમાજને મહત્વ આપવું જરૂરી છે. એ પ્રયત્નો પણ અમારા તરફથી ત્યાં વિભાગ મારફતે થવાના છે. વલસાડ શહેરમાં ગણેશ ચતુર્થીના ભાગરૂપે ગણેશજીની પ્રતિમાને પંડાલમાં લાવવાનો શરૂ થયો. વલસાડ શહેરમાં ગણેશ ચતુર્થીના ભાગરૂપે શ્રીજીની પ્રતિમાને પંડાલમાં વાજતે ગાજતે લાવવાની શરૂ થઈ ગયેલ છે. હાલ વલસાડના મોટા ગણેશ આયોજકો, જેમાં તિથલ રોડ પરના પ્રસિદ્ધ કિંગ ઓફ વલસાડ, શાક માર્કેટના રાજા, ઈસ્ટ રેલવે યાર્ડ મન્નતકા રાજા તેમજ રામવાડીના રાજાનું આગમનના ભાગરૂપે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રીજીની પ્રતિમા લેવા માટે ઉમટી પડ્યા હતા. Thank you.
સ્થાયી ગૌશાળા ખાતે સત્યનારાયણ કથા તેમજ ગૌપૂજાનું આયોજન કરવામાં આવ્યું. વલસાડની સાઈ ગૌશાળા ખાતે સત્યનારાયણ ભગવાનની કથા સાથે ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે આવેલ શ્રી સાઈ ગૌશાળા ખાતે ખાસ શ્રાવણના અંતિમ દિવસે શિવના વાહન સમાન ગાય માતાની સેવાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ સૂર્યાય નમઃ, સવિત્રે નમઃ, રવિલોચનાય નમઃ, અનંતાય નમઃ, હૂતભૂજે નમઃ, ભોક્ત્રે નમઃ, સુખદાય નમઃ, નેગજાય નમઃ, ઓમ અગ્રજાય નમઃ, અનિગ્રહણાય નમઃ, સદામર્જિને નમઃ, ઓમ લોકધિષ્ઠનાય નમઃ, ભૂતાય નમઃ, સનાતમાય નમઃ, કપિલાય નમઃ, કપયે નમઃ, અવ્યાય નમઃ, સ્વસ્તિદાય નમઃ, ઓમ સ્વસ્તિકૃતે નમઃ, સ્વસ્તિને નમઃ, સ્વસ્તિભૂજે નમઃ, સ્વસ્તિદક્ષિણાય નમઃ, ઔરદાય નમઃ, કુંડલિને નમઃ, ચક્રિણે નમઃ, વિક્રમિણે નમઃ. ખાસ કરીને જે અમારા હરસિંહના જે બધા મિત્રો છે, એ બધા મિત્રોને એવી લાગણી હતી કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ ગાયને આપણે માતા ગણીએ છીએ, તો આપણે ગૌ સેવા માટે કંઈ ને કંઈ પ્રેક્ટિકલી કામ કરીએ છીએ. ઘણા સમયથી બીમાર ગાય હોય, અકસ્માત ગાય હોય, બીજા બધા પશુ હોય, એની સેવા કરવા માટે અમારા ગ્રુપના બધા જ યુવાનો હંમેશા આગળ હતા. મારી પાસે આ જમીન હતી, કંઈ વાંધો નથી, જમીન છે એમાં આપણે ગૌશાળા ચાલુ કરીએ. 3 વર્ષથી ગૌશાળા સફળ રીતે સંચાલન કરીએ છીએ. હજી પણ આ ગૌશાળાને થોડા મોટા પહેલા સ્તર પર લઈ જઈ શકીએ, ખાસ કરીને જે અબોલ પશુઓ છે એની પણ સારવાર કરવાનો અમે અમારાથી શક્ય બને એવા પ્રયત્નો કરીએ છીએ. આજે અમને એવું જાણવા મળ્યું કે વલસાડની અંદર ઘણા બધા લોકોને આવી સારી પ્રવૃત્તિ ચાલે છે એ ખબર નથી. દર વર્ષે અમે 2-3 વાર બધા મિત્રો ભેગા થઈએ, જન્માષ્ટમી પર પણ અમે તેનો કરવાનો કાર્યક્રમ કરીએ. આ વખતે એવું હતું કે એ કાર્યક્રમના બદલે આપણે એક એવો કાર્યક્રમ કરીએ વલસાડના ગણમાન્ય લોકોને બોલાવી શકીએ. ઘણા બધા લોકોને સેવા કરવાની ઈચ્છા હોય છે, પરંતુ બીજી કોઈ લોકોની સગવડ હોતી નથી. જો આવી એક પ્રવૃત્તિ ચાલે છે ખબર પડે તો અમને પણ એ લોકોનો સહકાર પ્રાપ્ત થાય, અને ગામજનોના આવા વડીલોના સહકારથી અમે આ કાર્ય જરાક વધારે સારી. વલસાડ જિલ્લાના વાપી સહિત સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીના વિવિધ મંદિરોમાં શ્રાવણી અમાસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના વાપી સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ અમાસ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી હતી. પવિત્ર શ્રાવણનો અંતિમ દિવસ હોય આ દિવસે પિતૃતર્પણ માટે પણ મંદિરોમાં પીપળાના વૃક્ષને પાણી ચડાવવા સાથે ભક્તોએ ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. રવિવારે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ હતી. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના મંદિરોમાં સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભોળાનાથના ભક્તોએ અમાસને ધ્યાનમાં રાખી શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક, બિલીપત્ર સહિતના ભગવાન ભોળેનાથને પ્રિય વસ્તુઓનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. શ્રાવણી અમાસે વિવિધ મંદિરોમાં પિતૃતર્પણ માટેનો પણ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી વાપીના અંબામાતા મંદિરે પિતૃતર્પણ માટે પીપળાના વૃક્ષને 1 લોટો પાણી ચડાવવા અને પિતૃપૂજા અર્ચના માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મના પવિત્ર માસ ગણાતા શ્રાવણ માસમાં લોકો ભગવાન શિવની સમગ્ર માસ દરમિયાન પૂજા અર્ચના કરે છે. કેટલાય લોકો સમગ્ર માસમાં એકટાણા ઉપવાસ પણ કરે છે અને બાલદાઢી મૂછને વધારે છે, જે અમાસના દિવસે ભોળેનાથની પૂજા કરી માસના અંતિમ દિવસે ઉતારે છે. પારડી ડીસીઓ હાઈસ્કૂલમાં સ્ટેમ્પ એનજીઓ અને નવજ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માસિક ધર્મમાં સ્વચ્છતા અને જાગૃતતાના હેતુને લઈ સેનેટરી પેડ મશીન દાન આપવામાં આવ્યું. આપણે ત્યાં મહિલાઓમાં માસિક ધર્મ બાબતે સંકોચની ભાવના જોવા મળતી હોય છે. તેમના માટે સેનેટરી પેડ લેવા માટે કેમિસ્ટમાં જવું એક સંકોચ અનુભવતી હોય છે, ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની વાત જ શું કરવી. માસિક ધર્મ અંગેની વાત બાબતે વિદ્યાર્થિનીઓ પોતાની બહેનપણી સાથે પણ વાત કરતા સંકોચ અનુભવે છે, અને આ બાબતે તાજેતરમાં અભિનેતા અક્ષય કુમારે પેડમેન ફિલ્મમાં એક જાગૃતતાનું કામ કર્યું છે. ત્યારે પારડી તાલુકામાં આવેલી ડીસીઓ હાઈસ્કૂલમાં સ્ટેમ્પ એનજીઓના મહેનત થકી નવજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
માસિક ધર્મમાં સ્વચ્છતા અને જાગૃતતાના હેતુથી સ્કૂલમાં એટીએમ જેવું કામ કરતું સેનેટરી પેડ મશીન દાન આપી વિદ્યાર્થીઓની સેવામાં મૂકવામાં આવ્યું છે. આ મશીન થકી હવે સ્કૂલની વિદ્યાર્થિનીઓને માત્ર રૂપિયા 2 માં સેનેટરી પેડ આસાનીથી મળી શકશે. આ મશીન સાથે પેડ ડિસ્ટ્રોય મશીન પર મૂકવામાં આવ્યું છે, જેનાથી પેડ આસાનીથી ડિસ્ટ્રોય થશે. આ મશીન મૂક્યા બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સેનિટેશન અને હેલ્થ અવેરનેસ વધારવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવજોત ટ્રસ્ટના બિપિન દેસાઈ, ઈલાબેન દેસાઈ વગેરે સાથે એનજીઓ ટીમના સદસ્યો દ્વારા માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અને પેડનો ઉપયોગ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને માટે દાનમાં સેનેટરી પેડ મશીન અને ડિસ્ટ્રોય મશીન આપવા બદલ સ્કૂલ આચાર્ય સુશીલાબેન સિંહલ એનજીઓ અને નવજોત ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ માટે સ્ટેમ્પ એનજીઓની બે દીકરી જેનું સ્ટેમ્પ એનજીઓ જે બે દીકરીઓએ બોમ્બેથી એનું સ્થાપના કરેલી અને હવે જગ્યા જગ્યાએ જઈને એ લોકો આનું વિતરણ કરે છે અને મારી સાથે બિપિનભાઈ છે જે એમને પર્સનલી આ મશીનો દાન કર્યા, પેડ બી એમને આ બધું આપ્યું છે, આખું ફંડ કર્યું છે. મારા ખ્યાલથી આપણે આગળ જઈને આવા પ્રોજેક્ટો આપણા વર્ગના આપણા સોસાયટીના નીચલા વર્ગના લોકોને સારી રીતે હેલ્થ હાઇજીન રહી શકે એની માટે એક મોટો પ્રયાસ છે, મોટો કદમ છે અને આગળ જઈને આવું અલગ અલગ ગામોમાં અલગ અલગ રીતે શહેરોમાં આવી રીતે કરી શકીએ એની મારી શુભેચ્છા. સપોર્ટમાં નવજોત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે અને અમે લોકોએ બંનેએ આ બે દીકરીઓ જે અભિયાન ચાલુ કરેલો છે સ્ટેમ્પ એનજીઓનું, એના સપોર્ટની અંદર અમે આ ગુજરાતમાં અમારા જે માતૃભૂમિ છે કે જે અમારું વતન છે પર્યા ગામ, એની આજુબાજુની સ્કૂલોમાં અમે લોકો સૌથી પહેલાં અમે અમારી પર્યા સ્કૂલમાં આ ચાલુ કરેલું હતું 4 રસ્તાની હાઈસ્કૂલમાં, પછી અમે આ ઉમરસાડી સ્કૂલમાં અમે અભિયાન ખતમ કર્યો, હવે અમે આ ડીસીયુમાં અને આજે સાંજે પાછું અમે ભગીરી સમાજમાં પ્રોગ્રામ કરવાના છે અને આ વસ્તુની અંદર મેક્સિમમ વધારેમાં વધારે દીકરીઓ લાભ લે એવી પ્રભુને પ્રાર્થના અને સ્વચ્છતા અભિયાન આપણો સક્સેસ જાય એને અમારી જે પ્રયત્ન છે આ બે દીકરીઓની સાથે અને એનજીઓ ટ્રસ્ટના વ્યાસભાઈ લોકો સાથે તે પ્રભુ એમને શક્તિ આપે. નબળા મનના માનવીને રસ્તો જડતો નથી, અડંગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી જ રીતે સોનાલી ચૌહાણ નામની વિદ્યાર્થીની જેણે શારીરિક વિકલાંગતાની ચેતવણી પાર કરી જીવન સામે જુજંવવાનો પડકાર ઝીલ્યો છે, જે નાની ઉંમરમાં નૃત્ય સ્તરે નામના મેળવી સમાજને આત્મબળનો સંદેશો આપી રહી છે. આજે વાત કરવી છે સોનાલી ચૌહાણ નામની વિદ્યાર્થીની જેણે શારીરિક વિકલાંગતાની ચેતવણી પાર કરી જીવન સામે જુજુંબવાનો પડકાર ઝીલ્યો છે. નાની ઉંમરમાં નૃત્ય સ્તરે નામના મેળવી સમાજને આત્મબળનો સંદેશો આપી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે રહેતા શિવદયાળ ચૌહાણ, પત્ની સુનિતા ચૌહાણ, 2 દીકરા 2 દીકરીનો બહોળો પરિવાર સાથે છૂટક મજૂરી કામ અને ટેલરિંગની તાલીમ આપી ગુજરાન ચલાવે છે. વિધિની વક્રતા જોઈએ કે સુનિતાનું ત્રીજું સંતાન નામ બેબી પગે પોલિયોનો શિકાર થઈ હતી અને સૌથી નાનું સંતાન સોનાલીને જન્મથી જ એક પગ નહીં હતો. પરિવાર આર્થિક તંગી વચ્ચે બહેનોના ભવિષ્યની ચિંતા સતાવતી હતી. એ દરમિયાન પરિવારના મોભી શિવદયાળનું નિધન થતાં પરિવારના ઉછેરની જવાબદારી માતા સુનિતા અને ભાઈઓ પર આવી પડી. ત્યારે સોનાલીની ઉંમર 6 માસની હતી. માતા અને ભાઈઓએ પોલિયોગ્રસ્ત બેબી અને સોનાલીના ઉછેર પર વિશેષ ધ્યાન આપી કુમારીભર્યું જીવન જીવે એવા વાતાવરણનું નિર્માણ કર્યું હતું. સોનાલી જ્યારે 3 વર્ષની થઈ ત્યારે ઘરની બહાર રમતા બાળકોને જોઈ વિચારતી કે હું પણ ક્યારે આ લોકોની જેમ ચાલી કૂદી શકીશ, સાથે જ મનમાં વિચારતી કે મારો પરિવાર મારા માટે આટલો પરિશ્રમ કરે તો હું પણ કંઈક કરી બતાવું. હું ભલે પગથી લાચાર છું પણ મારી પાસે મજબૂત મનોબળ છે. સોનાલીનો શાળા પ્રવેશ થયો. રોજ માતાના સહારે આવતી જતી હતી. તે સમયે સેલવાસ રેડક્રોસ સોસાયટી દ્વારા જયપુર ફ્રૂટની સહાય મળતા એક નવા જોમનો સંચાર થયો. દરમિયાન એના ઘર પાસે એક ડાન્સ ક્લાસની શરૂઆત થઈ હતી. સોનાલીની રુચિ ડાન્સ અને સંગીત પ્રત્યે હતી. તાલીમ માટે સોનાલીની મહિચ્છા નિઃશુલ્ક પૂર્ણ કરી, પરંતુ થોડા સમય પછી ડાન્સ ક્લાસ બંધ થઈ ગયા. પરંતુ સોનાલીએ હાર ન માની અને ઘરે પોતાની ભત્રીજી રૂપાલી જોડે પ્રેક્ટિસ ચાલુ રાખી સોનાલી રૂપાલી એકમેકના પૂરક બની. હવે સોનાલીને પોતાની કળા માટે પ્લેટફોર્મની જરૂરિયાત હતી. સાર્વજનિક ગણેશ ઉત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ કરી ઉપસ્થિતિના દિલ જીતી લીધા. ભીડમાં હજાર રહેલા સજ્જનો ફતેહસિંહ ચૌહાણ અને સિંહ સાહેબે રૂબરૂમાં પરિચય મેળવી સોનાલીના ભણતરની જવાબદારી લઈ
અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. ભણતર સાથે સંગીત અને ડાન્સના ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈ બોલિવૂડ, રાજસ્થાની અને કથક નૃત્યના દીદાર દર્શાવ્યા. સોનાલીની માતાએ સાચા અર્થમાં દીકરીઓ વિશે નકારાત્મક વિકલાંગતા ધરાવતા પરિવારો માટે સાબિત કરી બતાવ્યું છે કે દીકરી સાચા અર્થમાં વહાલનો દરિયો છે એમ ચોક્કસ કહી શકીએ. સોનાલી પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનની રાહ પર જઈ રહી છે. જે તો સ્ટાર્ટિંગ સે ડાન્સ બહુ પસંદ હૈ. જબ મેં છોટી થી તબ સે બહુ મન થા કે ડાન્સ શીખું, બટ કંઈ થાઈ નહીં. મમ્મી કંઈ ભેજતી ભી નહીં થી. फिर थोड़े दिन बाद मेरे घर के बगल में ही डांस क्लास स्टार्ट हुआ. तो मतलब मैं डेली देखती थी लेकिन जाती नहीं थी. तो एक दिन मेरी मम्मी ने, मेरी दीदी ने, सबने पूछा कि डांस सीखना है, डेली वहाँ जाके देखती है, इससे अच्छा सीख ही लेना. तो मैं बोली कि हाँ मुझे भी सीखना है, कैसे करते हैं डांस. फिर मैं गई तो सर बोलते कि क्या हुआ. मैं बोली सर हमें डांस, मुझे डांस सीखना है. सर बोलते हैं ओके. तो मेरी दीदी ने पूछा फीस कितना लगेगा. तो वो सर बोलते हैं कि नहीं, हम तुम्हारा फीस नहीं लेंगे, हम तुम्हें फ्री में डांस सिखाएंगे. तो फिर मैं गई, फिर मैंने डांस किया. तो सबको देख के लगा कि मैं तो डांस नहीं सीख पाऊँगी, इतना बहुत हार्ड है. फिर धीरे धीरे डांस सीखा, मतलब फिर वो हर स्टेप ईजी लगने लग गया. फिर थोड़ा DID में गई, फिर पिपरिया में प्रोग्राम हुआ. धीरे धीरे करके अभी मैं डांस अच्छा करती हूँ और बहुत जगह पे प्राइज़ भी जीता है. पहले जब कुछ बच्चे बाहर खेलते थे तो मुझे भी मन होता था कि मैं भी उनके साथ खेलूँ, बट खेल नहीं पाती थी. सोचती थी मैं कैसे खेलूँगी, ना मैं दौड़ पाती हूँ, इसलिए मैं खेलती नहीं थी. फिर थोड़ा थोड़ा चलना सीखा तो मैं सोची अब मैं क्यों घर में बैठी रहूँ भाई, मैं भी, मुझे भी खेलना है सबके साथ जैसे सब खेल रहे. फिर मैं भी खेली. फिर वैसे तो मुझे उतनी प्रॉब्लम नहीं हुई, हाँ लेकिन मेरे मम्मी पापा को ज़रूर प्रॉब्लम हुई. मुझे मतलब गोद से लेके जाते थे, आते थे, सब कुछ वही करते थे, मुझे तो कुछ नहीं करना रहता था. फिर ऐसे ही धीरे धीरे तो फिर मुझे तो उतनी प्रॉब्लम नहीं हुई जितने मेरे पेरेंट्स को ही, मेरे भैया को ही, दीदी को ही, भाभी को ही. मुझे तो उतना कुछ भी नहीं हुआ और उनकी वजह से आज मैं यहाँ तक पहुँची भी हूँ, नहीं तो मैं तो कुछ भी नहीं. आगे और आगे तक जाऊँगी जहाँ तक जाना होगा. मैं तो मेरी मम्मी को कुछ बन के दिखाना चाहती हूँ और मैं वो बन के दिखाऊँगी. मैं उनको यही कहना चाहूँगी कि अगर आप ऐसे हो तो खुद को छुपा के मत रखो. हमें कभी भी ऐसा नहीं सोचना चाहिए कि हम ऐसे हैं, हम वैसे हैं. हमें सोचना चाहिए कि नहीं, हम भी उन्हीं जैसे जैसे दो पैसे चलते हैं, कोई बात नहीं, हम ऐसे तो क्या हुआ, लेकिन सबसे बेटर है. और किसी को भी हक नहीं है कि वो हमें कुछ भी बोले, कुछ भी करें, लेकिन कोई भी कुछ भी बोले हमें उस पर क्या लेना देना. हमें तो हमारे काम से मतलब है, आए किए गए हो गया. और किसी को छुप के नहीं रहना है कि जान दो भाई हमें दुनिया क्या बोलेगा, क्या बोलेगा, हम वैसे हैं तो कोई नहीं बोलेगा. आज मेरे मम्मी पापा सबके वजह से मैं इतनी आगे निकली हूँ और किसी को भी कोई मुझे कुछ नहीं बोलता है. ऐसा सब भी रखो कि हमें भी कोई कुछ ना बोले. और ऐसा नहीं सोचना चाहिए कि हम ऐसे हैं, हम जैसे मामूली इंसान है ना, उनसे हम अच्छे ही है जैसे भी है. सर जिस समय हुई थी तो बहुत टेंशन था कि लड़की है ऐसा है इसके लिए. फिर धीरे धीरे आगे बढ़े, फिर पढ़ने को डाली, फिर पढ़ाई की, फिर उसके बाद डांस सीखी. फिर डांस भी अभी अच्छी से करती है, मैं खुश हूँ. इनके पिता नहीं हैं तो दोनों लड़के हैं, वो लोग ही घर संसार चलाते हैं. मैं भी छोटा मोटा ड्यूटी करती हूँ 8 घंटा. आज जैसा कर रही है मैं बहुत खुश हूँ. आगे और अच्छा करे उसके भविष्य के लिए भी अच्छा ही रहेगा. पहले सिलवास में डांस करने गई थी, वहाँ पर एक सिंह सर करके आदमी थे, उन्होंने देखा डांस करते हुए एक पाँव पे. तो उन्होंने बाद में उसके ड्राइवर से बोला कि वो लड़की को मेरे पास लाओ, मैं उसका पैर बनवाऊंगा ऐसा. तो उसका ड्राइवर ने इधर उधर पता किया, फिर भी उससे पता नहीं चला. तो एक दिन मेरे कंपनी के एक कुणाल करके लड़का है, वो दोनों दोस्त हैं, तो मतलब होटल में बैठे थे पार्टी के लिए. तो ऐसा बात निकली कि देखना वो सोनाली करके लड़की है जो एक पाँव में डांस की, उसको मेरे सर ने ढूंढ रहे हैं. तो बोला ऐसा क्या,
उसकी मम्मी तो मेरे कंपनी में ड्यूटी करती है, मैं लेके आता हूँ। फिर दूसरे दिन उसने आया और बोला कि मौसी तेरे को और सोनाली को सिंह सर ने बुलाए हैं। तो मैं बोले ठीक है, मैं तो घर उर देखी नहीं हूँ, कहाँ जाऊँ। तो बोला ठीक है, तू सोनाली को कंपनी में लेके आ, मैं लेके जाऊँगा। उसी ने लेके गया और सिंह सर से मिलवाया। तो वही सिंह सर देखे तो बोले पूछताछ की है सोनाली से, तो बोले हाँ मैं तो सरकारी में पढ़ती हूँ ऐसा। तो बोला ठीक है बेटा, मैं तेरे को लायंस स्कूल में डालूँगा। और दूसरे साल उन्होंने लायंस स्कूल में लेके गए और उन्होंने ही डाला। तो वहाँ फत्तू भाई चौहान मिल गए, तो उन्होंने फीस का खर्चा उन्होंने लिया और बाकी बुक और जो कपड़ा सपड़ा जो भी होता है वो सब सिंह सर आज भी करते हैं। वो तो हर चीज़ में होशियार है सर, ऐसे तो कभी लगा ही नहीं कि वो कभी आगे बढ़ नहीं पाएगी, क्योंकि वो पढ़ाई में भी बहुत अच्छी है और आगे जो काम करना चाहती है वो बहुत अच्छे से और बखूबी से निभाती है सर। सर डांस तो जैसे हम माइक जैसे गाने हम लोग सुनते हैं या माइक बजाते हैं, टीवी चालू करते हैं, तो उसमें वो थोड़ा झूमती थी, डांस करती थी सर। इससे हमें लगा कि ये लगता है कुछ कर पाएगी, तो हमारे बगल में ना डांस सिखाना चालू किया, तो उनको लगा कि हमें सीखना है, तो मम्मी भाई उनके जो भी उनकी नन्न मेरी बड़ी वाली सब मिलकर उनको भेजे डांस करने के लिए। तो कुछ दिन घबरा गई थी सर, मगर उसके बाद वो बोली कि लगता है मैं नहीं कर पाऊँगी। नहीं कैसे नहीं कर पाओगी, कर लोगी आप इतना आप हुनर हो आप में है कि आप इतना कर सकती हो तो कर लोगी पक्का। मैं कि हाँ ठीक है कर लोगी। तो इतना आगे बढ़ चुकी है सर, मैं यही चाहती हूँ सर जितना आज हम लोग उनको इनके साथ दिए, भगवान करे हर विकलांग हर जगह जितने थोड़े से मतलब जो भी प्रॉब्लम है उनके, तो सभी परिवार में इनके उनका साथ दे और आगे बढ़ने का उनको प्रेरणा दे। तो लगभग 4 साल से कुछ करना चाहती थी, लेकिन हम लोग थोड़ा पैर की वजह से उसके बहुत लाचार थे, तो मतलब हर जगह पर उसको लेके जाना पड़ता था और मतलब कहीं पर भी उसको गोद में लेके जाना पड़ता था। इसके लिए ज़्यादा जगह पर वो जा नहीं पाती थी, तो बाजू में डांस क्लास डाले थे, तभी वो बोली कि भैया मैं डांस करना चाहती हूँ। तो हम लोग तो बोले थे आपका एक पैर है तो आप कैसे कर पाओगे डांस ऐसे। बोली भैया मैं करना चाहती हूँ, मुझे बहुत अच्छा लगता है डांस। हम लोग बोले कि ठीक है आप करना चाहते हो तो। मामा ने बोले ठीक है डाल देते हैं उनको, तो मामा ने वहाँ पे डाल दिए। और वैसे भी पापा जी अब है नहीं, तो जो भी जिम्मेदारी तो हम लोग को ही करना पड़ता है ऐसा। तो फिर बोले कि मुझे सीखना ही है, तो बोले ठीक है जाओ आप देख लो ट्राई करके, हो सकता है तो करो आप। पहले दिन में थोड़ा दिन प्रॉब्लम हुआ था ऐसा, लेकिन उसके बाद तो उसकी हिम्मत बहुत बहुत ही ज़्यादा थी कि वो खुद से ही कर पाई। हम लोग को कुछ करना ही नहीं पड़ा उसके आगे। तो हम लोगों ने सोचा चलो भाई सीख ली तो और अच्छी बात है। फिर बाद में जब इंग्लिश स्कूल में भी गई तो वहाँ पे भी मतलब पढ़ाई भी अच्छा होकर करने लग गई, तो हम लोग लगा कुछ कर पाएगी। खाली मतलब बाजू में डांस होता था तो उधर जाकर देखती थी, इसको बहुत अच्छा लगता था। तो घर पे ऐसा करते थे दीदी हमें भी सीखने का ऐसा बहुत अच्छा लग रहा है दीदी, सब लोग डांस करते थे, मैं तेरे को सीखने का है तो जा। तो मैंने उसको पूछा कि डांस सिखाइएगा ऐसा सुनारे तो एक पैर से ये है तो सिखा पाइएगा। तो बोला हाँ आप दीदी आप उनको भेजो हम सिखाएंगे। तो फिर एक दो दिन इसको डांस कराया तो ये भी बोली दीदी नहीं कर पाएंगे। फिर उन्हें देख करके शायद आ जाए तो अच्छी बात है, नहीं होगा तो नहीं होगा। तो बोला ठीक है 2-4 दिन जाते हैं, अगर नहीं होगा तो नहीं कर पाएंगे दीदी जी जो। बोले ठीक है। तो गई डांस वांस करने लगी, तो थोड़ा दिन किया तो बोलता दीदी अच्छा लग रहा है, अभी मैं डांस अच्छा करती हूँ दीदी, मैं करूँगी ऐसा। तो मैंने उससे पूछा कि इसका फीस वगैरह लेगा, तो बोलता है नहीं इसका फीस मैं नहीं लेंगे दीदी, अच्छा डांस करती है इसको हम सिखाएंगे, इसको सिखाएंगे और कहीं पे भी लेके जाएंगे। तो मेरे को भी खुशी हुआ कि चलो हम तो कुछ कर पाए नहीं थे, क्योंकि हमारे मम्मी पापा बहुत मजबूर थे, जो भाई का भी शादी हुआ बड़ा भाई ने हेल्प किया, तो मतलब हम लोग कितना कर पाते, बड़ा भाई भी एक ही था जब भी, फिर छोटा वाला भी साथ में रहते थे, हम लोग दोनों मिला साथ में ऐसा, वो भी पढ़ाई वढ़ाई छोड़ दिया और हम लोग के लिए करने लगे। तो हम लोग चलो सोनाली कुछ करेगी तो अच्छी बात है, तो डांस करने लगी, करी कुछ दिन तो अच्छा लगा उसे। तो पिपरिया में डांस हुआ, उसको लेके गए वहाँ पे उसको सब लोग ने दाना डांस किया तो सबका बहुत अच्छा लगा। सब लोग ने बोला कि सोनाली तो बहुत अच्छा डांस करती है, सब लोग ने मतलब इधर करने लगा कि हमें दो हम सिखाएंगे, वो बोलता हमें सिखाएंगे, सब लोग मतलब करने लगे सिखाने के लिए, उसको बहुत जोर देने लगे सभी लोग। तो अभी भी खुशी हो गई इसको और मतलब जज्बा हो गया कि नहीं अभी हम तो अच्छा करने लगे हैं तो और भी अच्छा करे तो अच्छा होगा। इसने सोचा कि दीदी ने तो कुछ नहीं कर पाया, देखा मेरी हालत की कैसी चली थी, बोला चलो दीदी अभी हम कुछ कर पाएंगे तो अच्छी बात है ना, अभी भाई लोग भी इतना कर रहे तो हम लोग भी हेल्प करने का तो अच्छा है, दीदी तो कुछ कर पाई नहीं। तो अभी इसने मतलब करना चालू किया, करते करते मतलब पिपरिया अपना 4 रास्ते में डांस हुआ था वहाँ पे, तो एक इंसान मिले थे वहाँ सिंह सर हैं, तो वहाँ पे मिले या डांस किया बहुत अच्छा, तो वहाँ बहुत बड़े बड़े लोग थे तो सब लोग ने इनको सहारा और इनका डांस देख कर मतलब सबको इतनी खुशी हुआ कि इनको स्टेज पर उसके गोद ले लिया सोनाली को,
और उन्होंने मतलब अपना बेटी बना ली है। उसका बाद उनके प्रेरणा से मतलब आगे इतना मतलब इसकी मतलब ख्वाहिश हो गई कि मतलब अब हम अच्छा डांस भी कर सकेंगे और अच्छा पढ़ाई करेंगे ताकि हम कुछ अच्छा बन पाएंगे। हमारे दीदी तो मतलब इतनी मजबूर हो गई कि कुछ नहीं कर पाई, मेरी फिर शादी वादी हो गई, तो इसकी वजह से सोची कि नहीं अभी हम तो कुछ नहीं करेंगे मगर हम डांस करके और अच्छा करेंगे ताकि हम जितना दीदी हमारे नहीं कर पाया उससे ज़्यादा हम कर पाएंगे। पैर से मजबूर हूँ मैं तो कुछ कर पाती नहीं हूँ, तो मेरी बहन करती है तो मुझे बहुत खुशी होती है कि चलो हम मतलब वो कर पाती है तो मुझे अच्छा लगता है। मुझे भी ऐसा प्रेरणा मिल जाती है कि चलो हम लोग लाचार है तो क्या हुआ, हमारे जैसे जितने भी है इसको देखेगी तो सब लोग प्रेरणा सोचेगी कि नहीं अगर सोनाली ऐसी लड़की एक पैर होकर कर सकती है, हम तो ऐसे फिलहाल तो हम दो पैर से चल सकते हैं पर वो इतनी लाचार है कि मतलब एक पैर अगर ना उसको मतलब एक सहारा ना मिले तो कैसे चल पाएगी, तो उसकी तो ज़्यादा ही मतलब ये होती है। तो ऐसा नहीं सोचना चाहिए कि हम नहीं कर पाते हैं, हमें भी हिम्मत रखना चाहिए कि नहीं ऐसा थोड़ी होता है कि हमारे पैर नहीं है तो हम नहीं कर पाएंगे, हम भी चल पाएंगे। भले आप दौड़ पाते हैं हम धीरे से चल पाएंगे पर चल तो पाते हैं। आज इतना जहाँ तक सोनाली की है इतना तक तो हम लोग को मतलब अच्छे इंसान भी नहीं चल पाते हैं जितना ये चल पाई है, आगे जाके अच्छी करेगी। इसी तरह से सभी ऐसा लाचार लोग को भी हिम्मत मिले कि नहीं ऐसा नहीं सोचना चाहिए कि हाँ हमसे होगा ही नहीं, करने की कोशिश करना चाहिए, जरूर आगे बढ़ेंगे। जब सोनाली डांस क्लास आती थी तब वो उसको कुछ कुछ स्टेप्स मतलब हार्ड लगते थे तो वो मतलब कि करती रहती थी तो मतलब जैसे कि वो जल्दी पकड़ लेती थी तो कुछ कुछ नहीं आता था तो मैं उसको बताती थी कि हाँ ऐसे करो और वो जल्दी पिकअप भी कर लेती थी जैसे कि कुछ भी स्टेप हो। उल्टा कभी कभी मैं भी डांस सिखाती थी तो मुझे ऐसा करना होता था तो वो मुझे ही उल्टा सिखा देती थी कि हाँ ऐसे करना है करके, तो मुझे भी जल्दी आ जाता था। मतलब कि बहुत वो मुझे आज तक बहुत चीज़ सिखाई है और फिर कुछ कुछ नया दादा स्टंट्स को स्टंट मारने में बहुत तकलीफ होती थी मगर वो रोज़ रात को पढ़ाई के बाद स्टंट मारना सीखती थी, ये करना जो चीज़ मैंने सीख पाती थी वो खुद अकेले जल्दी कर लेती थी, मुझे तो उसके मैं तो कुछ कर ही नहीं पाती थी वो बहुत। और जब मतलब हमारे सर डांस क्लास में बंद कर दिए थे तो सोनाली को डांस सीखना था तो हम दोनों मोबाइल पे देख के एक दूसरे को फर्स्ट डांस का स्टेप सीख के सिखाते थे, वो कुछ कुछ स्टेप खुद से बना लेती थी कुछ मैं बता देती थी, ऐसे कर करके वो डांस सीखी थी। दमण खाते श्री माछी महाजन संचालित टंडेल शिक्षा प्रचारक मंडल द्वारा माछी महाजन हॉल में रंगारंग कार्यक्रम योजायो અવસરે મુખ્ય અતિથિ ના રૂપમાં માછી સમાજ ના ધર્મગુરુ મહંત ગોપાલ દાસ તેમજ માછી સમાજ ના અગ્રણી ગોપાલ મીરામાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી માછી મહાજન સંચાલિત ટંડેલ શિક્ષા પ્રચારક મંડળ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ રંગારંગ કાર્યક્રમમાં માછી સમાજના યુવાઓ અને યુવતીઓએ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં માછી સમાજ પ્રમુખ નંદુ ભટેલા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર મલબારી, કાનજી ઢાંગરા, માછી મહાજન મહિલા મંડળ પ્રમુખ પુષ્પા ધુકા, ગંગાબેન ટંડેલ સહિત મોટી સંખ્યામાં માછી સમાજના અગ્રણીઓ અને મહિલા પુરુષો ઉપસ્થિત રહ્યા હતા। Thank you.
ભારત બંધને પગલે વાપી અને વલસાડ એસટી ડેપોએ અનેક રૂટ રદ કર્યા. અન્ય શહેરમાંથી આવતી એક્સપ્રેસ બસો અટકાવાઈ. દમણ કોલેજમાં ગણેશ મહોત્સવ ઉજવવા મુદ્દે વિદ્યાર્થીઓની હડતાળ, અંતે કોલેજ પ્રશાસન ઝૂકતે વિદ્યાર્થીઓએ હડતાળ સમેટી. વાપીની પોસ્ટ ઓફિસમાં ત્રાટકેલા તસ્કરોએ 2,84,000ની રોકડ અને અગત્યના દસ્તાવેજો ભરેલી આખી તિજોરી ઉચકી ગયા. નાની ઉંમરે નૃત્ય સ્તરે નામના મેળવતી સેલવાસની દિવ્યાંગ સોનાલીના બંટરની જવાબદારી અગ્રણી ફતેસિંહ ચૌહાણે ઉપાડી. તો આ તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.